માઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યું છે ત્યારે હવે કિરણ પટેલની મેરેથોન પૂછપરછ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ થઈ રહી છે કિરણ પટેલની 1-to-1 પૂછપરછ કરાઈ કોના કોના સંપર્કમાં હતો તેને લઈને પૂછપરછ કરાઈ કિરણની પતિને સાથે રાખીને પણ આ પૂછપરછ કરાઈ કલાકો સુધી કિરણની પૂછપરછ મહત્વનું છે કે માઠગ કિરણ પટેલને હવે 1-to-1 પૂછપરછ કરવામાં આવી રહી છે दीपिका માઠગ કિરણ પટેલની આજે પૂછપરછ થઈ રહી છે। ગઈકાલે તેને રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લઈ આવી હતી અને વહેલી સવારે તેના મેડિકલ ચેકઅપ થયા હતા। તેનો કોરોનાનો ચેકઅપ પણ થયો હતો અને અત્યારે જ્યારે કિરણ પટેલને અહીંયા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પૂછપરછ કરી રહી છે, મેરેથોન પૂછપરછ થઈ રહી છે જેમાં અનેક ખુલાસા થવાના છે, જેટલા પણ તેના રાઝ છે એ બધા સામે આવવાના છે। આજે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ કોર્ટમાં તેને રજૂ કરશે અને તેની રિમાન્ડની માંગ કરશે, તો વહેલી સવારથી જ તેની પૂછપરછ ચાલુ છે। આજે માઠગ કિરણ પટેલ છે એ VVIP ટ્રીટમેન્ટ લેતો હતો, જેટ પ્લસ સિક્યુરિટી સાથે ફરતો હતો અને તેની સામે અનેક ગુનાઓ પણ દાખલ થયેલા છે। ત્યારે એક મંત્રી, પૂર્વ મંત્રી છે, તેમના બંગલો પચાવી પાડવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે। સિંધુભવન રોડ ખાતે આવેલા બંગલાને તેણે પોતાના કબજે કર્યો હતો, પચાવી પાડ્યો હતો અને તેને વેચવાનો હતો અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે। મેગા પૂછપરછ ચાલી રહી છે, મેરેથોન પૂછપરછ ચાલી રહી છે, જેની અંદર તેણે અત્યાર સુધીમાં જેટલા પણ ગુના કર્યા છે તેનો કચ્ચો ચિઠ્ઠો બહાર કાઢવામાં આવશે। અત્યાર સુધીમાં તેના વિરુદ્ધ નોંધાયેલી જેટલી પણ ફરિયાદો છે તેના ઉપર પણ પૂછપરછ થશે। તેની પત્ની જે માલિની છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ 2-3 કલાકથી પણ વધારે સમયથી તેની પૂછપરછ કરી રહી છે અને હજુ પણ પૂછપરછ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં તેણે જેટલા પણ ગુના કર્યા છે આ બધા જ ગુનાનો કચ્ચા ચિઠ્ઠા બહાર આવી શકે છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેના રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। આજે માઠગ કિરણ પટેલ છે તે જમ્મુ કાશ્મીરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને અહીંયા લઈને આવી છે, તો અત્યારે હાલ વહેલી સવારે તેના મેડિકલ ચેકઅપ થયા હતા। મેડિકલ ચેકઅપ થયા બાદ તેને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા લઈ આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે અને આ પૂછપરછની અંદર અનેક નવા ખુલાસા થવાના છે, જેમ કે અત્યાર સુધીમાં તેણે જે PMOના અધિકારી તરીકે જે પોતાની ઓળખ આપતો હતો તેના વિશે પણ સવાલો થશે, અત્યાર સુધીમાં તેણે જેટલી પણ ઠગાઈ કરી છે તેના વિશે પૂછપરછ કરવામાં આવશે અને આજે પૂર્વ મંત્રી છે તેમનો બંગલો જે પચાવી પાડવાની વાત છે તેના માટે થઈને તેમની જે ધરપકડ કરવામાં આવી છે તેના વિશે પણ પૂછપરછ કરવામાં આવશે। તો આજનો જે દિવસ છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે માઠગ કિરણ પટેલની અટકાયત કરીને તેની ધરપકડ કરવામાં આવી છે। વધારેમાં આપણે જણાવીએ કે તેની જે પત્ની છે તેની પણ થોડા દિવસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની પણ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે। સતત ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે પૂછપરછ કરી રહી છે અને અત્યાર સુધીમાં તેણે જેટલી પણ ઠગાઈ કરી છે આ બધી જ વસ્તુનો કચ્ચા ચિઠ્ઠા બહાર આવવાનો છે અને આજે હજુ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત તેની પૂછપરછ કરી રહી છે। આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેના રિમાન્ડ માટેની માંગ કરવામાં આવશે। તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે માઠગ કિરણ પટેલ આજે ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ખાતે લઈ આવી છે। જી, ખાસ કરીને કિરણ પટેલ અનેક મોટા ગુનાઓ કરેલા છે જે સામાન્ય લોકોની સોચની બહાર છે, ત્યારે કોના કોના સંપર્કમાં કિરણ પટેલ હતો, કોણ કોણ મોટા માથા હોઈ શકે છે તેની શું ચર્ચા થઈ રહી છે? જી, એ પ્રકારની ચર્ચા થઈ રહી છે કે અત્યાર સુધીમાં તે કોના કોના સંપર્કમાં હતો, કયા કયા મોટા મંત્રીઓ, કયા કયા મોટા માથાઓ છે જેની રહેમ નજર હેઠળ તે PMOના અધિકારી તરીકે પોતાની ઓળખ બતાવતો હતો, કોણ તેને છાવરી રહ્યું છે, આ બધી જ વસ્તુના ખુલાસા આજે થઈ શકે છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત આ બધી પૂછપરછમાં 1-to-1 તેની પૂછપરછ કરી રહી છે, તેની જે પત્ની છે માલિની પટેલ તેની પણ પૂછપરછ કરી રહી છે, એટલે ઘણી બધી વિગતો બહાર આવશે। જોકે હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચ તરફથી કોઈ ઇશારો નથી મળ્યો કશું
કહેવામાં નથી આવ્યું, પરંતુ ધીમે ધીમે તેના જેટલા પણ રાઝ છે આ બધા રાઝ ખુલી જવાના છે અને બધી જ વિગતો ધીમે ધીમે બહાર આવશે. તેના માટે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેના રિમાન્ડ લેવા આવશે, ત્યારબાદ ધીમે ધીમે બધી જ જે વિગતો છે બહાર આવશે. જે દીપિકા જી, આભાર અનિતા જોડાવા બદલ. તો કિરણ પટેલની મેરેથોન પૂછપરછ થઈ રહી છે, કોના કોના સંપર્કમાં હતો તેને લઈને હવે એક બાદ એક ખુલાસાઓ થઈ શકે છે. કલાકો સુધી કિરણ પટેલની પૂછપરછ ચાલશે.